बे तबक्का तो पती गया साहेब, हवे तीजा तबक्का में 1071 करोड़ काम फाड़व्या छे। अटल भूजल योजना माटे साहेब 5 वर्ष माटे भारत सरकार ना सहयोग थी 557 करोड़ रुपयानी मात्र रकमनी जोगवाई करी छे। माननीय अध्यक्ष श्री, चेकडेम ऊंडा करवा, नवा बनावा, तळाव ऊंडा करवा, नवा जल संसाधन साधनों उभा करवा, आजे मारे याद करवा छे स्वर्गस्थ मुख्यमंत्री माननीय केशुभाई पटेल ने, कि तेओ श्री जारे मुख्यमंत्री श्री हता त्यारे सरदार पटेल सहभागी जल संचय योजना एमना समय में चालू करेली, जेम आपणे कुकुड़िया क्रमने याद कर्यो, एम जल संचयनुं महत्व स्वर्गस्थ केशुभाई समझ्या हता। अने माननीय मुख्यमंत्री तरीके नरेन्द्रभाई मोदी साहेब आव्या, केशुभाई वखते चेक डेम बनावानी योजना 60-40 हती, 60% सरकारना 40% लोकफाड़ो, मोदी साहेब मुख्यमंत्री बन्या। मने आनंद छे, बन्ने वखते हूँ सिंचाई मंत्री हतो, अमारा धारासभ्य रजूआत करी के साहेब आ 60% बदले सरकार 80% आपे एवं करो, लोकफाड़ो 20% ज राखो। अने मोदी साहेबे प्रजानी लागणी, खेडूतोनी लागणी, पाणीनी जरूरियात समझी अने 80% सरकारनो फाड़ो करी दीधो। आजे गुजरातमां एक पण स्थळ, एक नदी, एक वाकडू एवुं नथी के ज्यां चेक डेम बनावानी हवे जग्या बाकी रही होय। दर वर्षे मुख्यमंत्री विजयभाई तळाव ऊंडा करवानुं काम करीए छीए, પાણીના એક એક ટીપાનો સદુપયોગ કરવાનું કામ અમારી સરકાર કરે છે। અને મોદી સાહેબે તો કહ્યું છે કે પાણી એ ભગવાનની પ્રસાદી છે, જેમ ભગવાનનો પ્રસાદ નીચે પડી જાય તો આપણો નીચેથી લઈને મોમાં મૂકી દઈએ છીએ, નાખી નથી દેતા, એમ પાણીને દરિયામાં કરણમાં ના જતું રહેવા દેવાય। એટલા માટે ચેક ડેમ, તળાવ, નદીઓ, કોતરો બધું કરવાનું કામ અમે આગળ વધારીએ છીએ। અને બધું જ સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને એ બધાથી કરીએ છીએ। ત્યારે આ વર્ષે પણ 312 કરોડ રૂપિયા નવા ચેકડેમ અને તળાવ ઊંડા કરવા માટે ફાળવણી કરી છે। માન્ય અધ્યક્ષ શ્રી, બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને ધાતીવાડા તાલુકાના આશરે 6000 હેક્ટરને સિંચાઈનો લાભ આપવા થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજના પ્રગતિ હેઠળ છે અને એના માટે 226 કરોડ રૂપિયા આ ભારતીય જનતા પક્ષની સરકારે ફાળવ્યા અને એનું પરિણામ, એના આશીર્વાદ બનાસકાંઠાની જનતાએ સાહેબ કાલે અમને આપી દીધા। આ બધું ઓટોમેટિક થઈ ગયું સાહેબ, વગર બજેટે લોકોને ખબર હતી કે આ ભાજપ આપવાનું જ છે, આ બધું હવા આપીએ છીએ અમે, તો પ્રજાને વિશ્વાસ છે સાહેબ અમારા ઉપર। એવી રીતે માનનીય અધ્યક્ષ શ્રી, સાબરમતી નદી ઉપર હીરપુરા અને વલાસણા અમારા ધારાસભ્ય રમણભાઈ અને અમારા ધારાસભ્ય વલાસણાના એ વિસ્તારના હિંમતનગર બાજુના ભાઈ રાજેન્દ્રસિંહ, એમની બધાની લાગણી હતી કે અમારા ચેકડેમો બેરેજ કામ આગળ વધારો, તો કામ ચાલુ જ છે સાહેબ, અને વધારાના 50 કરોડની જોગવાઈ કરી છે। બીજું માનનીય અધ્યક્ષ શ્રી, મને એક નવી યોજના જાહેર કરતા આનંદ થાય છે, સુજલામ સુફલામ યોજના। માનનીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે જાહેર કરેલી, કડાણા ડેમ ઉભરાય, પાણી ખેડા જિલ્લામાં નુકસાન કરે, કિંમતી જમીનોનું ધોવાણ થાય, ખેડૂતો બરબાદ થઈ જાય, ઊભો પાક ધોવાઈ જાય, ઘણા બેઠા હતા, ઘણા નેતાઓ હતા, ઘણા મંત્રીઓ હતા, પણ કોઈને ખ્યાલ નહોતો આવે સાહેબ, મોદી સાહેબને ખ્યાલ આવ્યો કે આ નુકસાન શું કરવા સહન કરીએ। એક બાજુ ઉત્તર ગુજરાત પાણીના ટીપે ટીપા માટે તલસતું હતું, બહેનો ભોગેડા લઈ અને પાણી ભરવા જતી હતી, તો મોદી સાહેબે 6000 કરોડ રૂપિયાની કડાણા ડેમનું પાણી સુજલામ સુફલામ કેનાલ છેક બનાસકાંઠા નદીના છેડા સુધીની 6000 કરોડની મંજૂર કરી અમલમાં મૂકી દીધી। વર્ષો થઈ ગયા, આજે નરોત્તમભાઈને હું યાદ કરીશ, એ સિંચાઈ મંત્રી હતા, આજે માનનીય અધ્યક્ષ શ્રી એનો લાભ ઉત્તર ગુજરાતે જોઈ લીધો। મને આનંદ છે, ટીકા કરનારા હવે પાણી માગે છે કે સુજલામ સુફલામમાં
पानी छोड़ो अहीं बैठा छे, टीका करनारा बैठा छे अने मांगणी करनारा बैठा छे, एटले फायदो देखाई आव्यो छे। એટલે મને આનંદ છે એમાં સાહેબ, અમે પછી પાઇપલાઇન નાખી, નર્મદા કેનાલમાંથી પાણી ઉપાડી તળાવો ભરવાના, એમાં એ વખતે સાહેબ યોજના આવી હતી કે પાઇપલાઇન નાખીએ, એ પાઇપલાઇનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવ સરકારના ખર્ચે પાઇપલાઇન નાખી અને ભરી આપવા। પણ માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી સમક્ષ, મારી સમક્ષ, અમારા બધા આગેવાનો સમક્ષ, किसान संघ द्वारा, बीजा नेताओं द्वारा, खेडूतों द्वारा रजूआत आवी का 2 किलोमीटर थी वधु न तळाव, कोक एक मारू 2 किलोमीटर थी 500 मीटर बाकी रही जाए, कोक एक थोड़ोक बाकी रही जाए तो अमने पण लाभ आपो। एटले अमे निर्णय कर्यो छे, एवुं वाँचुं छुं माननीय अध्यक्षशी, मने जणावता आनंद थाय छे के सुजलाम सुफलाम योजना हेठळ हयात पाइपलाइन थी 2 किलोमीटरनी मर्यादामां आवता 737 તળાવોમાં પાણી આપવામાં આવે છે। હવે ખેડૂતોની માગણી ધ્યાને લઈ આ પાઇપલાઇનથી 2ના બદલે 3 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવોને, જેની સંખ્યા 295, અમે જે સર્વે કર્યો સિંચાઈ